नमस्कार, मंतव्य न्यूज में आपनु स्वागत है ने हूँ आपनी साथे कोमल शाह। समाचारों की शुरुआत करिए तो हाल महत्वना समाचार सामे आवी रह्या छे। शिक्षण खानगीकरण में सरकार द्वारा प्रोत्साहन आपवामां आवी रह्युं छे तो आ उपरांत सरकार ने खानगी शाला शुरू थाय तेमज रस होय तेवुं लागी रह्युं छे। त्यारे बे वर्ष में 399 खानगी प्राथमिक शाला ने मंजूरी आपवामां आवी छे, पण सरकारी शाला तो मात्र 19 ज मंजूर करवामां आवी छे तो एक पण ग्रांटेड शाला ने मंजूरी आपवामां आवी नथी। त्यारे शिक्षण ना खानगीकरण पर सरकार द्वारा प्रोत्साहन आपवामां आवी रह्युं छे तो सरकार ने खानगीकरण में ज रस होय तेवुं लागी रह्युं छे। सरकार ने खानगी शाला शुरू थाय तेमज रस होय तेवुं नजरे पड़ी रह्युं छे। त्यारे बे वर्ष में 399 खानगी प्राथमिक शाला ने मंजूरी आपवामां आवी छे। दियोदर में जेटको अधिकारी 8 कलाक वीजळी आपवानी खातरी आपता धरणानो अंत आव्यो छे। छेल्ला 7 दिवसथी अमराभाईनी आगेवानी में चालता धरणामां पूरती वीजळीनी मांग करवामां आवी हती। खेडूतोए योजेल महारेली बाद जेटको अधिकारी अने खेडूतो वच्चे बैठक थई हती तो बैठकमां खेडूतोने 8 कलाक वीजळी आपवानी खातरी अपाता धरणानो अंत आव्यो छे। ઉત્સવ છે એ અમારા ખેડૂતોનો ઉત્સવ છે અને ખેડૂતોને લીધે અમારી જીત થઈ છે અને આજના બેઠેલા નેતાઓ સત્તા પક્ષની અંદર બેઠેલા નેતાઓ એક પણ ફોન કરેલો નથી, અમે આમને છોડવાના નથી, કોઈ પણ ભોગે અમારા વિસ્તારની અંદર વર્ષે તો નીકળી જવાના નીકળી શકવાના નથી, કારણ કે જ્યારે ચૂંટણી અંદર છે ત્યારે અમે 7 દિવસ સુધી ધરણા ઉપર બેઠેલા હતા। રાજ્યમાં ફરી પેપરકાન મુદ્દે વિવાદ સર્જાયો છે। 27 માર્ચે યોજાયેલી વનરક્ષકનું પેપર ફૂટ્યાનો આરોપ લાગી રહ્યો છે। ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કહી રહ્યા છે કે પેપર ફૂટ્યું નથી, પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, તો બીજી બાજુ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપો લગાવ્યા છે કે શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાંથી પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે। વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે, યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે એક ફેશન, એ ગુજરાતના વિરોધીઓ યુવાનોના વિદ્યાર્થીઓ માનસ બગાડવા માટે એક ફેશન સ્વરૂપે છેલ્લા ઘણા સમયથી નીકળી પડ્યા છે। ગઈકાલે પણ મેં કહ્યું હતું, ગેરરીતિ થવી અને પેપર ફૂટ એમાં મોટો ફરક છે। પેપર લેવાણાને 3 દિવસ થાય પછી આજે કોઈ ઊભા થાય કે સીલ આવું હતું, સીલ તેવું હતું, મારા આપના માધ્યમથી રાજ્યની જનતાને ને યુવાનોને કહેવું છે કે આવા હું એક શબ્દ વાપરતો નથી, આવા લોકોને ઓળખી લેવા જોઈએ, એની વ્યવસ્થા સમજી લેવી જોઈએ। આ પેપર માનનીય શ્રી જીતુભાઈના જે કહી શકાય મત વિસ્તાર અને જીતુભાઈ ભાવનગરથી આવે છે ત્યાંથી પાલીતાણા જે સંસ્થા ચાલે છે એ સંસ્થામાંથી એટલે કે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે ત્યાંથી વાયરલ થયેલું છે અને બીજું જે પેપર છે એ અન્ય જિલ્લામાંથી વાયરલ થયેલું છે। ઘણી એવી સ્કૂલો છે કે જેમાં માસ ચીટિંગના પણ બનાવો બનેલા છે, તેના પણ અમે સ્કૂલના નામ જોગ, ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર જોગ અને જે સીટ નંબર ઉપર જે વ્યક્તિએ ખોટું કર્યું છે તે જોગ, અમે તમામ માહિતી આ 25 સેન્ટરોની માહિતી એ અમે આપી રહ્યા છીએ। પેપર લીક કાંડ અને ખેડૂતોને મળતી અનિયમિત વીજળી બાબતે આપ ગુજરાત દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું તો ગુજરાતમાં ઉનાળુ વાવેતરનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે ખેડૂતોને 6 કલાક પણ વીજળી મળતી નથી અને આ મામલે સીધી અસર પશુપાલન ઉદ્યોગ પર પડશે અને દૂધ સહિતની ચીજવસ્તુના ભાવ વધશે। પહેલા ખેડૂતોને 16 કલાક વીજળી મળતી હતી, જે ઘટાડીને 6 કલાક કરાઈ, ત્યારે હવે જો કલાકો વધારવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી ખેડૂતોને સાથે રાખી આંદોલન કરાશે અને યુજીવી સીએલ સહિતની કંપનીના લોકોને ગામમાં આવતા અટકાવવામાં આવશે। આ બાદ પેપરકાન મુદ્દે પણ ઈસુદાન ગઢવીએ ભાજપના નેતાઓ પર આક્ષેપો કર્યા હતા કે ગુજરાત સરકારમાં વિદ્યાર્થીઓને ઉમેદવારોને નોકરી આપવાની તો શક્તિ નથી પરંતુ પેપર લેવાની પણ તાકાત નથી અને ઉપરથી છાસ વારે મને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપના મંત્રીઓ એવી વાહિયાત વાત કરે છે જે 50 લાખ બેરોજગાર યુવાનોને
અને એના માતા પિતાને ગળે ઉતરે નહીં તેવી કે પેપર ફૂટ્યું નથી. આ તો ચોરી થઈ છે, કોપી કેસ થયો છે. ગુજરાત સરકારે ખેડૂતોને જે 8 કલાક વીજળી અપાતી હતી એ ઘટાડીને 6 કલાક કરી, 6 કલાકનો પુરવઠો પણ એક ધારો મળતો નથી, વચ્ચે વચ્ચે ઝટકા, મોટા ગેપ, એટલે ખેડૂતો પોતાનું ઉનાળું વાવેતર કરી શકવાની સ્થિતિમાં નથી રહેતા. જો ઉનાળું વાવેતર ન થાય તો ખેતીમાંને બીજો જે સૌથી મહત્ત્વનો પૂરક ઉદ્યોગ છે એ પશુપાલન. રાજકોટમાં વનરક્ષકની પરીક્ષા પેપર લીકનો મામલો જે શાળામાં નોંધાયો તે શાળા સંચાલકનું બયાન સામે આવ્યું છે. તો ઉડાન સ્કૂલ પરીક્ષા કેન્દ્રના સંચાલક દર્શન દવે મુજબ પેપર બોક્સ આવ્યું ત્યારે જ ઉપરથી થોડું તૂટેલું હતું અને તેના પર સેલોટેપ લાગેલી હતી. સ્કૂલ સેન્ટરે તે બાબતે અધિકારીને જણાવ્યું હતું અને સીસીટીવી સહિતના પુરાવા સબમિટ કર્યા છે. એમાં 2 નંબરના બ્લોકની અંદર સેજ નીચે જે શંકા વ્યક્ત થઈ છે એ પ્રમાણે થોડું તૂટેલું હતું, પરંતુ જ્યાં સુધી મારું પર્સનલ મંતવ્ય છે, 17-18 વર્ષથી હું આ પરીક્ષા લઉં છું અલગ અલગ, તો ક્યાંક ટ્રાન્સપોર્ટેશનના હિસાબે કે ક્યાંક દબાણમાં આવી ગયાના હિસાબે થોડું 3-1 ઇંચનું તૂટેલું હતું. બીજું, 3-1 ઇંચના કાપામાંથી આખું પ્રશ્નપત્ર કદાચ મારા ખ્યાલ પ્રમાણે બહાર ન નીકળી. રાજ્યમાં આજથી મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ થયો છે, પરંતુ વડોદરામાં પહેલા જ દિવસ શાળામાં મધ્યાહન ભોજનને લઈને વિવાદ સર્જાયો હતો. શાળા સંચાલક દ્વારા મેયરની રાહ જોવામાં બાળકોને ભૂખ્યા બેસાડી રાખવામાં આવ્યા હતા. તો વડોદરાના મેયર કેયુર રોકડિયા કોઈ કારણોસર સમયસર ન પહોંચતા બાળકો ભૂખ્યા બેસી રહ્યા હતા. મામલાની જાણ મંતવ્ય ન્યૂઝને થતાં મંતવ્ય ન્યૂઝે સમગ્ર મામલે અહેવાલ દર્શાવ્યો હતો. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દોડતું આવ્યું હતું અને સમગ્ર મામલે મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરાના મેયર કેયુર રોકડિયા સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. 2 વર્ષના લાંબા અંતરાલ બાદ આજથી ફરી એક વખત મધ્યાહન ભોજનની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાની પણ 120 જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજનની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ કોઈને કોઈ કારણોસર વડોદરાની એક મા ભારતી વિદ્યાલય કે જ્યાં આગળ ભોજન સમારંભ 11 વાગે શરૂ થવાનો હતો તેની જગ્યાએ 11:30 બાદ શરૂ થયો છે. કારણ કે મેયરની જે હાજરી છે તેમની હાજરીમાં આ શરૂઆત કરવાની હતી. મેયરને કોઈ કારણોસર મોડું થતાં જ આ 11:30 બાદ શરૂઆત થઈ હતી. મેયર આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરીશું. કેયરભાઈ, આપની હાજરીમાં શરૂઆત કરવાની હતી, પરંતુ 11:30 જ્યારે તમામ જે અહેવાલ રજૂ થયા બાદ શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો, બાળકો 1.5 કલાક કરતા વધારે સમયથી ભૂખ્યા બેઠા હતા. આ કાર્યક્રમનો મૂળ સમય 11:30 નો જ હતો, ક્યાંય 11 નો હતો જ નહીં. 11:30 નો સમય હતો, બાળકોને બેસાડવામાં આવ્યા હતા અને 11:40 એમને ભોજન આપવાનું શરૂ કરી દેવામાં હતું. 10 મિનિટ માટેનું ડિલે થયું છે, કારણ કે અમે પણ લોક પ્રશ્નોના કારણે સેનેટ એમએસ યુનિવર્સિટીની સેનેટની જે મીટિંગ ચાલતી હતી ત્યાં ડિલે થયું હોવાના કારણે અહીંયા પહોંચવામાં 10 મિનિટનું મોડું થયું છે. તમામ જે બાળકો છે તેઓને ભોજન શરૂ કરાવી દેવામાં આવ્યું છે. અગાઉ પણ મેયરના આવતા પહેલા પણ જ્યારે ચેરમેનને રજૂઆત કરવામાં આવી હતી, ચેરમેનને આદેશ કરવામાં આવ્યા હતા, ત્યારે ચેરમેન દ્વારા મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તરત જ ભોજન પીરસવાનું, બાળકોને મધ્યાહન ભોજનની શરૂઆત કરાવી દેવામાં આવી હતી, પરંતુ મેયર દ્વારા પોતાની જે ક્ષતિ રહી ગઈ છે તેને લઈને પણ એક દિલગીરી વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રવર્સન રોહિત ગોયલ સાથે અંજલિ દવે, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. છેલ્લા 1 મહિનાથી તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટના મુદ્દે આદિવાસી સમાજની નારાજગી હતી. આદિવાસી સમાજના પ્રોજેક્ટ મુદ્દે જન આંદોલને સરકાર વિરોધી માહોલ સર્જ્યો હતો. 2022માં આદિવાસી સમાજ ભાજપ વિરોધી થાય એ જોતા કેન્દ્ર સરકારે તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત કર્યો છે. વલસાડ જિલ્લાથી છેલ્લા 1 મહિનાથી આરંભાયેલું તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટ વિરુદ્ધનું આંદોલન છેક વિધાનસભા સુધી પ્રસર્યું હતું. કોંગ્રેસ આ મુદ્દે સરકારને ગૃહમાં અને ગૃહ બહાર ભીસમાં લઈને આદિવાસી સમાજનો અવાજ બનતી હતી. 2022માં આ મુદ્દે ભાજપને આદિવાસી પટ્ટામાં નુકસાન જાય એ ભીતિના કારણે આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો છે. વાસંદાના ધારાસભ્ય અનંત પટેલે શ્વેતપત્રની માંગણી કરી છે. જ્યારે દિલ્હી સુધી દોડી ગયા, પરંતુ અમારી સીધી ને સટ એક જ માંગ છે કે અમને શ્વેતપત્ર જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. 1 એપ્રિલે સોનગઢમાં પણ આ મુદ્દે જ અમારું આંદોલન છે અને જો કોઈ પણ ખુલાસો કરવો હોય તો ત્યાં આવીને ખુલાસો કરે.
तापी नर्मदा लिंक प्रोजेक्ट भाजपना आदिवासी आगेवानों ने खातरी आपी हती के आदिवासी समाज ने कोई प्रकारनु नुकसान नहीं थाय। आ प्रोजेक्ट स्थगित करवानो निर्णय कर्यो छे जेने हूँ आवकारू छू अने मारा समग्र गुजरातना। ભાજપનું માનવું છે કે તાપી નર્મદા મામલે કોંગ્રેસ રાજકારણ કરે છે, કોંગ્રેસ આદિવાસી સમાજને ઉશ્કેરે છે। જે સમયથી કેન્દ્રના બજેટમાં તાપી પાર નર્મદા રિવર લિંક યોજનાનો જે સમય ઉલ્લેખ થયો અને તરત જ કોંગ્રેસને ખબર જ છે, કારણ કે આ યોજના કોઈ અમારાથી શરૂ થયેલી। ચૂંટણી વર્ષમાં વિકાસ અને વિકાસના નામે રાજનીતિ થવી એ આમ વાત છે। હાલ આદિવાસીઓના નામે જ રાજનીતિ થાય છે, એ આદિવાસી હિત નહીં, ચૂંટણી હિત કેન્દ્રમાં છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું પાર તાપી નર્મદા લિંક મુદ્દે નિવેદન આવ્યું અને આદિવાસી પ્રજાની લાગણીઓને ઉશ્કેરવાની રાજનીતિ ચાલી રહી છે, લોકોની લાગણીઓને ભટકાવવાનું અને પ્રજાહિતના કામોમાં અડચણ નાખવાનું બંધ કરો। ગુજરાતની વ્યથાને સમજી, આદિવાસીઓની વ્યથાને સમજી, એમની લાગણીઓને ધ્યાને રાખી આ યોજના મુલતવી રાખવાનું જાહેર કરેલ છે। પરિણામે છતાં પણ હજુ દક્ષિણ ગુજરાતની અંદર અંબાજીથી ઉમરગામ સુધીના તમામ વિસ્તારની અંદર જે આદિવાસી પ્રજા રહે છે એમની લાગણીઓ ઉશ્કેરવાનું અને કેવળ લાગણીઓના નામે મતો અંકે કરવાની રાજનીતિ। રાજ્યમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે, તેથી આદિવાસીઓમાં રહેલા રોષને જોઈને સરકારને નુકસાની ભોગવવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે તાપી નર્મદા રિવર લિંક યોજનાને લઈને આદિવાસી દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો। આદિવાસીઓના ઉગ્ર વિરોધને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી ધારાસભ્યો અને સાંસદ સભ્યો સાથે લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ તાપી નર્મદા રિવર યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારના નિર્ણયને લઈને સુરતમાં આદિવાસી આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી। સુરત ખાતે દક્ષિણ ઝોનના અમારા સર્વે આદિવાસી આગેવાનો અહીંયા એકત્રિત થયા છે, જેઓ તાપી પાર નર્મદા રિવર લિંક જે પ્રોજેક્ટ કોંગ્રેસના સમયમાં જેની મંજૂરી અપાઈ હતી, વિચારણા થઈ હતી, એ પ્રોજેક્ટ માટે કેટલાક આદિવાસી વિસ્તારની અંદર કોંગ્રેસીઓ દ્વારા જ અપપ્રચાર કરીને એમને ઉશ્કેરવાનો જે કામ ચાલી રહ્યું હતું એની સામે અમારા મંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને અમારા તમામ ધારાસભ્યશ્રીઓ કેન્દ્રમાં જઈને ગઈકાલે અમિતભાઈ સાહેબને અને અમારા સિંચાઈ મંત્રીશ્રીને મળીને રજૂઆત કરતા આ પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો સુરત માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। આ જાહેરનામા પશુની ફરજિયાત પાલિકામાં નોંધણી અને ટેગના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પશુ રખડતા જણાઈ આવે તો પાલિકા દ્વારા તાત્કાલિક તેના માલિક વિરુદ્ધ કાર્યવાહી કરી શકાય। આ સમગ્ર મામલે સુરત માલધારી સમાજે વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપી જાહેરનામું પાછું ખેંચવા માંગ કરી હતી અને જો જાહેરનામું પાછું નહીં ખેંચાય તો આંદોલન કરવાની પણ ચિંતા રજૂઆત જે રાજ્ય સરકારે જે ગાયો માટે ચિપ્સ અને લાયસન્સની કાયદો પસાર કરવાની જે વાત છે એનો બહિષ્કાર કરી માલધારી સમાજ આજે કલેક્ટર ઓફિસ આવેદન પત્ર આપવા માટે ભેગા થયા છે। અગાટને સરકાર જો આ કાયદા પાછો નહીં ખેંચશે પછી માલધારી સમાજ સાથે ભેગા મળીને અમે એક નવી રણનીતિ રચીને કાયદાનો પાછો ખેંચવા માટેની જોગવાઈ કરીશું। ગાંધીનગરમાં વિદ્યા સહાયકોના ધરણાનો આજે 9મો દિવસ છે, ત્યારે ભરતી કેલેન્ડર મુજબ 12,500 જગ્યાઓ પર ભરતી થવી જોઈએ તેવી માંગ વિદ્યા સહાયકો દ્વારા કરવામાં આવી રહી છે। તો 700 શાળામાં ફક્ત એક જ શિક્ષક છે, છતાં પણ ભરતી ન કરાતા વિદ્યા સહાયકોમાં રોષની લાગણી જોવા મળે છે, ત્યારે જો માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે।
ગુજરાતમાં બાળકો સલામત નથી એવું ખુદ સરકારે ગૃહમાં કબૂલ્યું છે. વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે દરરોજ 9 બાળકો ગુમ થાય છે. છેલ્લા 3 વર્ષમાં ગુમ થયેલ બાળકો પૈકી 1007 બાળકની હજી સુધી ભાળ મળી નથી. ગુજરાતમાં સબ સલામત નથી બાળકોના મામલે તો ગુજરાતની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્ય સરકારની અધિકૃત માહિતી પ્રમાણે રાજ્યમાં રોજ 9 બાળકો ગુમ થાય છે. 2019 થી 2021 સુધીના 3 વર્ષમાં 10,092 બાળકો ગુમ થયા છે. ગુમ થયેલા બાળકો પૈકી 9,085 બાળકો મળી આવ્યા છે. હજી સુધી 1,007 બાળકોનો કોઈ પત્તો નથી. સૌથી વધુ બાળકો સુરતથી ગુમ થયા છે. સુરતથી 629 બાળકો ગુમ થયા છે. અમદાવાદ શહેરમાં 338 અને ગાંધીનગરમાં 142 બાળક ગુમ થયા છે. બાળકોની સાથે મહિલાઓ ગુમ થવાના પણ ચોંકાવનારા આંકડા છે. વિધાનસભા ગૃહમાં રજૂ થયેલ વિગતો પ્રમાણે 2020માં રાજ્યમાં 7,673 મહિલા ગુમ થઈ છે. ગુમ થયેલી મહિલાઓ પૈકી 6,528 મહિલા પરત ફરી હતી. હજી પણ 1,145 મહિલા ગુમ છે. 2020માં અમદાવાદથી 1,870 મહિલા ગુમ થઈ છે. 2020માં સુરતથી 1,216 મહિલા ગુમ થઈ છે. વડોદરાથી 327 મહિલા ગુમ થઈ છે. મહેસાણાથી 272 મહિલા ગુમ થઈ છે. સામાન્ય રીતે ગુજરાત શાંત અને સલામત રાજ્ય તરીકે ઓળખાય છે, પણ જે રીતે બાળકો અને મહિલાઓ લાપતા થાય છે એ સમાજ માટે લાલબત્તી સમાન ઘટના છે. પોલીસ તંત્રની સક્રિયતા સાથે સમાજની સજાગતા પણ આવશ્યક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લીલીયા તાલુકાના 5 તલાવડા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ગેરહાજરીનો મામલો જિલ્લા શિક્ષણ સમિતિએ બાહેધરી આપતા શાંત પડ્યો છે. તો 5 તલાવડા પ્રાથમિક શાળામાં ફક્ત 6 શિક્ષકો છે અને તેમાં પણ 2 શિક્ષકોને અન્ય કામગીરી સોંપાતા વાલીઓએ બાળકને શાળામાં ન મોકલી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ વધતા જિલ્લા શિક્ષણ સમિતિના વિપુલ દુધાત, નાયબ ટીપીઓ સોલંકી અને તેમની ટીમે શાળાની મુલાકાત લઈ 30 માર્ચના રોજ શિક્ષકોની માંગ પૂર્ણ કરવાની બાહેધરી આપી છે. શાળામાં બાળકોને નહીં મોકલી વિરોધ નોંધાવેલો હતો, તેમાં જઈ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નાયબ ડીપીઓ સોલંકીભાઈ અને તેની ટીમ રૂબરૂ મળી ગામજનોને સમજાવી ટૂંક સમયની અંદર જે બીજા એસઆઈ તરીકેના શિક્ષક સરકારમાંથી જલ્દીથી છૂટા થાય તેવી બાંધરી આપેલ છે. કોંગ્રેસના નવા સંગઠન માળખાને લઈને રાજકોટના પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને શહેરના કડવા અને લેવા પાટીદાર સમાજના અગ્રણીઓએ બેઠક યોજી હતી. નવા માળખામાં રાજકોટ શહેર પ્રમુખ તથા પ્રદેશના હોદ્દેદારોમાં પાટીદારને સ્થાન ન મળતા વિરોધનો સૂર ઉચ્ચારવામાં આવ્યા હતા અને આ બેઠકમાં અલગ અલગ વોર્ડના કોંગ્રેસના પાટીદાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા વિવિધ પડતર માંગણીને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી મહિલાઓ દ્વારા સરકાર સામે વિરોધ કરીને માનદ વેતન બંધ કરો તેમજ લઘુત્તમ વેતન ચાલુ કરો અને કાયમી કરો, ખાનગીકરણ બંધ કરો સહિતની અનેક માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને જે અત્યારે યોજના નીકળી છે SMSBY, સુપોષિત માતા સ્વસ્થ બાળ, જેમાં રેશન કાર્ડ અપડેટ કરવું ને આધાર કાર્ડ લિંક કરવું ને એમાં અમુક બહેનો ઓછું ભણેલા હોય જેને કાંઈ આવડતું નથી, છતાંય એટલો ત્રાસ છે અને આ કામગીરીને લઈને અમે આજે હડતાલ ઉપર ઉતર્યા છીએ. અને વેતન જોવો તો 7,800માં જાણે સરકારે અમને ખરીદી લીધા હોય એમ. રવિવારની રજાએ કેન્સલ ને રવિવારે આંગણવાડી ખોલવાની આટલી બધી કામગીરી છે અને છતાંય અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને લઘુત્તમ વેતન આપો, કાયમી કરો, ગ્રેચ્યુટી પ્રોવિડન્ટ ફંડ આપો અને વધારાની કામગીરી છે એ બંધ કરો. કપડવંજ તાલુકા પંચાયતની બેઠકમાં હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષની તાલુકા પંચાયતનું બજેટ નામંજૂર કરવાની કોશિશ નિષ્ફળ જોવા મળી હતી તો કોંગ્રેસના 3 સૂચક સભ્યો ગેરહાજર જોવા મળ્યા હતા. સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયતના 26 પૈકી 23 સભ્યો હાજર જોવા મળ્યા હતા.
आज समझो कि आज तालुका पंचायत कचेरी अंदर अमारी सर्वसामान्य सभा बोलायेली थी बजेट मंजूर करवा बाबते तो सने 2021-22 जून बजेट जो एने 2022-23 असल अंदाजपत्र रजू करवा माटे आज सभ्य बिल्कुल सर्वानुमते बजेट मंजूर कर। द्वारकामां आरएसपीएल घड़ी कंपनी विरुद्ध स्थानिको द्वारा विरोध करवामां आवी रह्यो छे, त्यारे आजरोज लेबर ऑफिसर एसके प्रजापति उपवास छावणी पर पहोंच्या हता अने मजूरो साथे थता शोषण अंगे स्थानिको साथे विगतवार चर्चा करी हती। स्थानिकोना रोजगारी मामले थता अन्यायने लई तेमणे हૈયાધારણા આપી હતી, તેમજ આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું। હોય કંપની જ્યારથી આવી ત્યારે ખરેખર 80% જેટલો નિયમ છે યુવાનોને શિક્ષિત બેરોજગારને રાખવાનો, તો કંપની ક્યાંક ને ક્યાંક નિયમ તોડી રહી છે એવું લાગી રહ્યું છે। યુવાનોને ખરેખર કામમાં રાખવામાં આવતા નથી, તેના રિઝ્યુમ દેવામાં આવે છે તો એ ધૂળમાં પડ્યા રહીએ છે, અને રોજગારીમાં પ્રશ્નનો સતત વિરોધ કરતા આજે 5મો દિવસ છે, છતાં પણ કંપની દ્વારા કોઈ પણ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી। કંપનીને ક્યાંક ને ક્યાંક પાક બીવડાવી રહ્યો એવું લાગે છે, જ્યારે અંદર કામ કરતાં કંઈક લેબર કોકના પગ ભાંગ્યા છે, કોકના હાથ ભાંગ્યા છે, તો તેના દ્વારા કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર પણ આપવામાં આવ્યું નથી। તો આ આંદોલન કંપની વિરુદ્ધ સતત ચાલુ રહેશે અને અમારે કાયદાકીય લડત લડવી પડશે તો પણ અમે લડશું। સુરતના ભેસ્તાન વિસ્તારની એક દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો મહાનગરપાલિકાની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યો, ત્યારે ગરીબ લોકોનું 400 કટ્ટા જેટલું અનાજ દુકાનમાંથી મળી આવતા કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપી આરોપી દુકાનદાર અને માલ લઈ જનાર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લામાં એક સગર્ભા મહિલાનો વિડીયો વાયરલ થયો છે। મહિલા રસ્તાના અભાવે કેવા પ્રકારે હાલાકીનો સામનો કરી રહી છે તે વિડીયો દ્વારા સ્પષ્ટ થાય છે, અને અણદાપુર ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રોડ આજ દિન સુધી બન્યો નથી, અને જ્યારે સગર્ભા સ્ત્રીને પ્રસવ પીડા થાય છે ત્યારે આ જ પ્રકારે હાલાકીનો સામનો કરવો પડે છે। નોંધનીય છે કે જ્યાં સુધી રોડ છે ત્યાં સુધી જ 108 એમ્બ્યુલન્સ સર્વિસ પૂરી પાડે છે, અને ત્યારબાદ દર્દીને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। જોકે હાલ તો જિલ્લામાં 2 કિલોમીટર ચાલ્યા બાદ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચતી મહિલાનો વિડીયો વાયરલ થયો છે। સામાન્ય રીતે તસ્કરો દુકાન કે મકાનમાં ચોરી કરતા હોય છે, પરંતુ મોરબીના હળવદમાં વેફર અને કુરકુરે ભરેલી આખી ગાડીની ચોરી થઈ છે। વેફર અને કુરકુરે ભરેલી ગાડી લઈને એક તસ્કર ફરાર થઈ ગયો, તો હળવદની શિવાલિક સોસાયટી પાસે બાલાજી નમકીન એજન્સી ધરાવતા જિજ્ઞેશ પંચોલીએ પોતાનું નમકીનના પેકેટ ભરેલું વાહન બહાર પાર્ક કર્યું હતું, જેનું લોક તોડીને કોઈ શખ્સ વાહન લઈને ફરાર થઈ ગયો હતો। તો વાહન ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં એસસીની સુવિધા ન હોવાથી ધોરણ 10ના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા ખંડમાં પહોંચી શકતા નથી, તો દેવગઢ બારિયાના રેઠાણા અને બૈણા ગામે સમયસર વાહન ન મળવાને કારણે એક વિદ્યાર્થી પરીક્ષામાં સમય કરતાં મોડું પહોંચતા તેનું પેપર છૂટ્યું હતું। એક તરફ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે એસસીની અપૂરતી સુવિધાથી ગરીબ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। ઝઘડામાં આવતા આવતા મોડું થઈ ગયું, વહેલી ઘરેથી નીકળી હતી પણ અહીંયા આવી હતી, પણ અહીંયા હાઈસ્કૂલમાં મારો નંબર પડ્યો છે, અહીંયા બેસવા નથી। દાહોદમાં ચાલુ બસે ચાલકને ખેંચ આવી હતી અને નડિયાદથી દાહોદ તરફ એસટી બસ જઈ રહી હતી। આ દરમિયાન એસટી બસના ચાલકને ખેંચ આવી હતી અને ઘટનાની જાણ થતાં જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 બોલાવવામાં આવી હતી અને ચાલકને નજીકની સરકારી હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જોકે સદનસીબે આ ઘટનામાં બસમાં બેઠેલા મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો। હાલ સમાચારોમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।